કેશોદમાં લાખોની કિંમતનો સોનાનો દાગીનો પરત કરીને એક વ્યક્તિએ માનવતા મેકાવી છે લાખોની કિંમતની સોનાની લક્કી પરત કરીને પ્રમાણિકતા દર્શાવતા એવા બાલાભાઈ કાર્ય નામના વ્યક્તિ કે જેને લક્કી મળી હતી કે તેમણે તેના મૂળ માલિકને આ લક્કી પરત કરી હતી અને માનવતા મેકા જુનાગઢ કેશોદમાં એજે જ્વેલર્સના માલિક શ્રી અશોકભાઈ જમનાદાસ સમતાથી સવારે શ્રી નીલકંઠ મહાદેવના દર્શન કરવા માટે જતા હતા ત્યારે પોતાની સોનાની જે ચાલીસ તોલાની હોય આ લકી તેમની અંદાજીત કિંમત રૂપિયા બાર થી પંદર લાખ રૂપિયાની હતી જે અશોકભાઈ થી પોતાના હાથ પરથી પડી ગઈ હતી ત્યારબાદ જલારામ મંદિરની બાજુમાં રહેતા શ્રી બાલકૃષ્ણદાસ દાસ કારિયા નામના વ્યક્તિ કે જે જલારામ મંદિરની બાજુમાં પોતાની ક્રિષ્ના પ્રોવિઝન નામની દુકાન ધરાવે છે જેમને પોતાની દુકાનના આગળના ભાગમાંથી સોનાની લકી મળી હતી ત્યારબાદ તે લકી એ જે જ્વેલર્સ વાળા શ્રી અશોકભાઈ જમનાદાસ સમતાની હોય તેવી જાણ થતાં બાલકૃષ્ણભાઈ કાર્યાએ સોનાની લકી અશોકભાઈને પરત કરી અને પોતાની પ્રમાણિકતા દર્શાવી તથા લકી પરત કરતા अशोकભાઈ बालकृष्णदासની દીકરી માટે તરત જ સોનાની બુટ્ટી લઈને ગિફ્ટ આપવા માટે પણ ગયા હતા પરંતુ बालकृष्णભાઈએ કોઈ પણ પ્રકારની ગિફ્ટ લેવાનો ઇનકાર કર્યો તથા મારા આસત કર્મનું ફળ મને ઈશ્વર જ આપશે તેવું કહીને કોઈ પણ પ્રકારની ભેટ કે પૈસા સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો છે અને આજે તેમણે માનવતા મહેકાવી છે હું શ્રી વલ્લવ વાત કરું છું એજી જલેશ કેશરથી મારા મારા પપ્પા અશોકભાઈ જમનાદાસ સામતા હતી હમણાં લકી પડી ગઈ હતી સવારના રાઉન્ડ દસ સાડા નવ દસ વાગ્યાની આજુબાજુ મંદિરે દર્શન કરતા ટાઈમ પર અને એ જલારામ મંદિરની બાજુમાં જ રહેતા એક બાલકૃષ્ણભાઈ બાલકૃષ્ણ કાર્યા નામના જે માણસ છે એમને મળેલી લકી અને મેં સામેથી જ આવીને અમને આપી જેની કિંમત રાઉન્ડ અબાઉટ બારથી તેર લાખ રૂપિયા હશે અને અમે એમને એક બુટી બી દેવાની ટ્રાય કરી એમની દીકરી માટે એઝ અ ગિફ્ટ એઝ અ રિટર્ન ગિફ્ટ ટુ શો ટુ શો હેમ સમ રિસ્પેક્ટ અમારી તરફથી થોડી રિસ્પેક્ટ દેખાડવા માટે અમે એનો વિવેક કરવા માટે પૈસા બી આપ્યા બુટીને તમને એમણે પહેલાં જ ના પડી દીધી પૈસાની પણ ટ્રાય કરી પણ એમને એ લેવાથી બી ઇન્કાર કરી દીધો અને સારી સારી વસ્તુ છે આ બહુ જ આ ટાઈપમાં બી આવા લોકો હોય છે જે આટલું આટલી કિંમતની બી વસ્તુ આટલી ઈઝીલી સામેથી ફોન કરીને અમને રિટર્ન કરી દીધું એ બહુ સારી વસ્તુ છે બેસો વાળા રેસિડેન્ટ જલારામ એપાર્ટમેન્ટ બ્લોક નંબર એકસો એક એકસો બે નીચે મારી ક્રિષ્ના પ્રોવિઝન નામની દુકાન છે અને મને મારી દુકાનની આગળના ભાગમાંથી સોનાની લકી ત્રીસથી ચાલીસ ટકાની અંદાજી કિંમત પંદર લાખ રૂપિયાની જે મને મળેલી અને મને ખબર પડી કે અશોકભાઈ અજાવાડાની છે એ બંને મળી એટલે મારા ફાધરને વાત કરી એટલે એને કીધું કે તું અશોકભાઈને ફોન કરી અને કહી દે લકી લકી લઈ જાય અને અને પરત કરેલી છે અશોકભાઈ મિનિટે મારી મુનિ માટે સોનાની બૂટી લઈને ગિફ્ટ આવ્યા હતા પણ એને પણ મેં ઇનકાર કરી દીધો કે મારે કોઈ પણ વસ્તુ મારી જોતી નથી જગદીશ યાદવ જીટી ન્યૂઝ કેશોદ